શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ ચોથું અને એમાં વિષય પર્યાવરણ. પર્યાવરણમાં આપણે પાઠ છે ગ્રીષ્મ, ખોરાક અને મજા, તે અભ્યાસ કરતા હતા. તો તે પાઠમાં આપણે વિદ્યાર્થીઓની વાત કરતા હતા અને મિત્રોની વાત કરતા હતા કે બે મિત્રો છે અને એ હોસ્ટેલમાં રહેતા હોય, સ્કૂલમાં એક અલગમાં રહેતા હોય કે ત્યાં છે બધા વિદ્યાર્થીઓને જ રહેવાનું હોય ત્યાં રહેતા હોય છે અને તે એના મિત્રોને એના ઘરે મળવા આવે છે થોડાક દિવસો પછી. તો ત્યાં એને એના મિત્રોને પ્રશ્ન પૂછે છે કે તમને ત્યાં એકલા રહ્યો છો, તો તમને તમારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી, તમે કેવી રીતના ન્યા રહ્યો છો? તો આવી રીતના બધા મિત્રો ભેગા થઈ અને વાત પણ કરે છે. તો એમાં આજે આપણે પેજ નંબર 155 ઉપર અભ્યાસ કરવાનો છે. તો એમાં છે ગુરુદ્વારા પર. તો આપણે આજે એ અભ્યાસ કરવાનો છે કે તે શું કહે છે. તો આપણે સમજીએ, બાળકોએ ગુરુદ્વાર જતા આખા રસ્તે વાતો કરી. એટલે મેં તમને કીધું ને એવી રીતના, એ બધા આજે ભેગા થયા છે ઘણા દિવસો પછી, એટલે આખા રસ્તે જાય છે ત્યાં વાતો કરતા જાય છે. ત્યાં ગયા પછી તેઓનું માથું ઢાંકી દીધું, એટલે એ ત્યાં પહોંચ્યા ગુરુદ્વારે, ત્યાં એનું માથું છે એ ઢાંકી દે છે. એટલે આપને ખબર જ છે કે જે પણ લોકો ગુરુદ્વારામાં જાય છે એ ઉઘાડા માથે જતું નથી. જો જેન્ટ્સ હોય, છોકરાઓ હોય તો એને છે માથે રૂમાલ કે એવું કંઈ બાંધવામાં આવે છે, અને લેડીઝ હોય, છોકરીઓ હોય તો એને માથે ચુન્ની અથવા કંઈ પણ ઓઢ માથે મૂકવામાં આવે છે, જે કોઈને ગુરુદ્વારમાં ખુલ્લા માથે જવાનું હોતું નથી. તો એવી રીતના એનું માથું ઢાંકી દેવામાં આવે છે અને એ લોકોએ ઢાંકી દીધું એવું અહીંયા કહે છે. તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા, એટલે પછી એ લોકો છે ગુરુદ્વારના રસોઈ ઘર જ્યાં જમવાનું બનતું હોય ત્યાં જાય છે. ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી, એટલે ત્યાં ઘણું બધી વસ્તુઓ બનાવતા હતા અને લોકો કામ કરતા હતા. જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું. પછી ત્યાં રસોઈ ઘરમાં ગયા હતા એટલે ત્યાં જમવાનું બનતું હોય અને ત્યાં કે મોટા મોટા વાસણોમાં જમવાનું બનાવવામાં આવતું હતું એવું અહીંયા કહે છે તે બાળકો. એક બાજુ ચણા અને અડદની દાળના બફાઈ રહ્યા હતા. લેમ કહે છે કે એક બાજુ છે ચણાની દાળ અને અડદની દાળ તે બફાઈ રહી હતી તેવું એ જોવે છે અને અહીંયા આપણને કહે છે. તો પેજ નંબર 155 ઉપર આપણે વ્યવસ્થિત જોયું, હવે આપણે જોઈએ પાછળના પેજમાં. એના પછી પેજ નંબર 156 ઉપર બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું. તો એમ કીધું કે એક જગ્યાએ દાળ બની રહી હતી, ચણા બફાતા હતા, દાળ બફાતી હતી એવું બનતું હતું, અને બીજી બાજુ છે એ કે ફ્લાવર છે, તો તે ફ્લાવર એટલે ફૂલકોબી પણ કહી શકો તમે એને, તો કે એ અને બટેટાનું શાક બની રહ્યું હતું. પછી સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે સુરજીત, ચાલો જઈએ અહીં અને તેમને મળીએ. તો એ છે સ્વસ્તિક એમ કહે છે કે એ કે જો માય કે તારા પિતા છે કે ચાલ એની પાસે જઈએ અને એને મળીએ. આપને ખબર જ છે કે ગુરુદ્વારે એને મળવા પણ આવ્યા હતા અને ત્યાં એ આવ્યા હતા, તો એવી વાત અહીંયા કરે છે કે હાલ એને મળીએ. પછી છે, તમે અહીં શું કરો છો? મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા. એટલે મનજીતસિંહ કોણ હતા? તો કે આના પપ્પા હતા, સુરજીતના પપ્પા હતા. તો એમ કહે છે કે બાળકો તમે અહીંયા શું કરો છો એ કે, અને આ બધા બાળકોને જોઈ અને આ મનજીતસિંહ છે તે ખુશ થઈ જાય છે. સ્વસ્તિકે કહ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ છીએ, તમે શું બનાવો છો? એટલે પછી આ સ્વસ્તિક એમ કહ્યું કે કાકા અમે પણ તમને બધાને રસોઈમાં મદદ કરીએ કે, અને એમ પૂછે છે અને પછી એમ કહે છે કે તમે શું બનાવો છો, તમને કંઈ મદદ જોઈએ છે? એવી વાત અહીંયા છે એ સ્વસ્તિક કરે છે. મનજીતસિંહે કહ્યું, હું કઢા પ્રસાદ એટલે શીરા જેવો હોય છે તે બનાવે છે પ્રસાદ, તો કે એ હું બનાવું છું. આ મોટી કઢાઈમાં ધીમા ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે,
એટલે મનજીતસિંહ એમ કહે છે કે હું એક પ્રકારનો શીરો છે એવું બનાવે છે એ, અને એ ઘઉંના લોટમાંથી બને છે. ઘી નાખીને એને ધીમા તાપે હલાવવાનો હોય છે અને એમાં ખૂબ સમય લાગે છે, એવી અહીંયા વાત કરે છે મનજીતસિંહ. અને એમ કહે છે કે આને હલાવવાનો અને એને શેકતા ખૂબ વાર લાગે છે. તો ત્યાં દિવ્યાએ પૂછ્યું, ત્યાં દિવ્યા છે એ બોલી, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? એટલે દિવ્યા એમ બોલી કે આ તો એક પ્રકારનો હલવો એટલે શીરો એ કે એવો છે નહીં કે સાચી વાત નહીં કે તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? પછી એમ કહે છે કે તમે આમાં એ કે ખાંડ ક્યારે ઉમેરશો તો એ તૈયાર થઈ જાય કે એવો એ પ્રશ્ન કરે છે દિવ્યા. તો એના પછી આગળ એને શું જવાબ દે છે તે આપણે જોઈએ. એના પછી એટલામાં તેઓ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. એટલે પછી એટલામાં તો એ મન આને જોઈ લે છે, મનજીતસિંહને એના પપ્પાને તો મળી લે છે પણ એની મમ્મીને મળવાનું બાકી હોય છે. ત્યાં તો એટલામાં મનપ્રીતના મમ્મીને જોવે છે તો એને મળવા માટે આ બધા બાળકો દોડે છે. દિવ્યાએ પૂછ્યું, દિવ્યા બોલી, કાકી તમે શું કરો છો? તો એમ કીધું કે કાકી તમે શું કરો છો? તો એને જવાબ આપ્યો, બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ. એટલે પછી એમ કહે કે અમે રોટલીઓ વણીએ છીએ અને એને તવા ઉપર શેકવાની છે. એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે? એટલે પછી એમ કહે છે કે આમાં જુઓ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ ભેગીથી તૈયાર થઈ જાય. તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. એટલે આ બધું જોઈ અને દિવ્યા છે આશ્ચર્યમાં હતી, તો એને તો આવું બધું જોઈ અને નવાઈ લાગતી હતી. તેણે કહ્યું, પછી હું મદદ કરી શકું? એટલે પછી એમ કહે છે કે શું અમે મદદ કરી શકીએ કે? કાકીએ કહ્યું, હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર. એટલે એના કાકી એમ કહે છે કે કેમ નહીં, આવો અને પ્રયત્ન કરો રોટલી બનાવવાની, તમે એકવાર જોવો કે તમારાથી બને છે કે નહીં. પછી અહીં બધા મદદ કરી શકે પરંતુ પહેલાં તારા હાથ ધોઈને આવ. એટલે પછી એમ કહે છે કે અહીંયા બધાએ મદદ કરી શકે, પહેલાં તું તારા હાથ ધોઈ અને પછી તું આવ. તો આવી રીતના વિદ્યાર્થીઓ આપણે આ પેજ નંબર 156 છે તે પૂરું કર્યું. તો હવે આગળનો પાઠ છે તે આપણે આવતા વિડીયોમાં જોશું.